આજથી નાની બાળાઓના મોડાક્ત વ્રતનો પ્રારંભ થયો છે. આ 5 દિવસનું વ્રત રવિવાર ગુરુ પૂર્ણિમાના દિવસે સંપન્ન થશે. શુક્રવારથી જ કુમારિકાઓનું જયા પાર્વતી વ્રતનો આરંભ થશે અને 7 તારીખના જયા પાર્વતી વ્રતના જાગરણ સાથે સંપન્ન થશે. કોરોનાના કારણે બહેનો ઘરમાં જ રહીને જાગરણ કરશે. તસવીરોમાં તૈયાર જ્વારા જોવા મળી રહ્યા છે. આવતીકાલથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે ત્યારે ત્યાંનો પૂજાપો અને જ્વારા પણ બજારમાં મળી રહ્યા છે. તસવીરમાં તૈયાર જ્વારા અને પૂજાપાની સામગ્રી ખરીદી બહેનો પણ જોવા મળી રહી છે. જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ 13થી અષાઢ વદ 20 સુધી એટલે કે 5 દિવસનું હોય છે. આ વખતે આ વ્રત તારીખ 25/7/2020થી લઈને 29/7/2020 સુધી અષાઢ વદ સુધી અષાઢ બીજ સુધી રહેશે. આ વ્રત સળંગ 20 વર્ષ કરવાનું હોય છે. સૌભાગ્યવતી બહેનો 13ના દિવસે વહેલા ઉઠીને નહીં ધોઈને શિવાલયમાં જઈને શિવ પાર્વતીની પૂજા કરે છે. આ 5 દિવસ બહેનોને મીઠા વગરનું અને ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે. સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે. પ્રથમ 5 વર્ષ તે જુવાર ખાઈને, બીજા 5 વર્ષ જવ ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને છેલ્લા 5 વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે તેવા શાસ્ત્રોનો આદેશ છે. આપણા શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું સિંચન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલા છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ અને સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. ઉત્સવ જીવનમાં પ્રસન્નતા અને આનંદ આપે છે. જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ જે વ્રત કર્યા હતા તે વ્રત સ્ત્રીઓ અને કન્યાઓ કરતી જોવા મળે છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત એટલે કે ગૌરીઓ કહેવાય છે. જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા વ્રતને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, ગૌરી વ્રત એટલે કે કુંવારિકાઓ દ્વારા ગૌરીમાની પૂજા કરી આશીર્વાદ મેળવી ભગવાન શિવજીનું પૂજન અર્ચન કરી અને યોગ્ય જીવનસાથી મળે, લગ્ન યોગ્ય સુપાત્ર સાથે થાય એના માટે કરાતું આ વ્રત છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને વિશેષ કરી શ્રીમદ ભાગવતજીની અંદર ગોપીજનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ સ્વામી તરીકે એમને મળે એના માટે ગોપીજનોએ પણ એક કાત્યાયનીમાનું વ્રત કર્યું હતું અને એ વ્રતના પ્રભાવે જ એમને રાસમાં પ્રવેશ મળ્યો હતો, ભગવાન શ્રીકૃષ્ણે એમનો સ્વીકાર કર્યો હતો. આમ સ્ત્રીઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે, બહેનો દ્વારા આ વ્રત કરવામાં આવે છે. વિશેષ કરી જયા પાર્વતી વ્રત એ ખૂબ જ નિરોગીવાન, દીર્ઘાયુષ્યવાન, દાંપત્ય જીવન રહે અને સારા યોગ્ય સુપાત્ર વડની પ્રાપ્તિ થાય એના માટે થાય છે. આ વ્રત દરમિયાન નિત્ય શિવજીની પૂજા કરવામાં આવે છે. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત આ બંને વ્રતનો ખૂબ મહિમા છે. ગૌરી વ્રત કુંવારી સ્ત્રીઓ દ્વારા અને જયા પાર્વતી વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પતિના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રતના અંતિમ દિવસે જાગરણનો પણ મહિમા રહેલો છે અને વ્રતના અંતિમ દિવસે એટલે જાગરણ કરી 6 તારીખે સોમવારના રોજ આ વ્રતના પારણા કરવામાં આવે છે. ગૌરી માનું નદી તળાવની અંદર વિસર્જન કરવામાં આવે છે. શ્રદ્ધા શક્તિથી જે કોઈ પણ બહેનો આ વ્રત કરે છે એમને અચૂક ભગવાન ભોલેનાથ અને મા ગૌરી સારું ફળ પ્રાપ્ત કરાવે છે. યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. હા બિલકુલ, ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે સ્વયં મા ગૌરીએ આ વ્રત કર્યું હતું. હિમાલયના પુત્રી તરીકે મા ઉમાએ સ્વયં આ વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવના કારણે જ ભોળેનાથ ભોલે બાબાએ કૃપા કરી અને મા ભવાનીનો સ્વીકાર કર્યો. ત્યારથી આ વ્રતની પરંપરા ચાલતી આવી છે અને સૌથી ભોળામાં ભોળા જો દેવ હોય તો એ મહાદેવ છે. અને ભગવાન શિવજીની પૂજા કરવાથી કીધું છે કે શિવ જલધારા પ્રિય, ભગવાન શિવજીને બીજું કંઈ નહીં, ખાલી એક કલશ ભરી અને જળ ચઢાવો તો પણ ભોલે બાબા પ્રસન્ન થાય. તો એવા ભોલે બાબાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાથી બહેનોને દીકરીઓને મન ઈચ્છિત યોગ્ય દાંપત્ય જીવનની અંદર સુપાત્રની પ્રાપ્તિ થાય છે અને એમનું સૌભાગ્ય અખંડ રહે છે. એના માટે શિવ પૂજાનો, માં ગૌરીની પૂજાનો અનન્ય મહિમા વર્ષોથી આપણા શાસ્ત્રોમાં વર્ણન કરેલો છે, જે અંતર્ગત બહેનો આ વ્રત કરી રહ્યા છે. કાલથી મારી છોકરી ગૌરી વ્રત કરવાની છે, એના માટે હું ડ્રાયફ્રૂટ ખરીદવા આવ્યો છું અહીંયા. અને ઘણી બધી વેરાયટી છે, અંજીર અને ખજૂરની ડ્રાયફ્રૂટવાળી ચોકલેટ જેવું બનાવ્યું છે, પોચું છે,
એટલે શું છે કે છોકરીઓને આ 5 દિવસ મીઠું તો ખાવાનું નથી, ખાલી 2 જ વસ્તુ ખાઈને ગોરો કરવાની છે. એના માટે ટેસ્ટ માટે સારું એવું અહીંયા વેરાયટીઝ છે બધી. ડ્રાયફ્રૂટમાં અખરોટ, બદામ, કાજુ, આલુ અને અંજીર અને ખજૂરની બરફી પણ સારી છે. લોકડાઉન રહ્યો એનાથી કંઈક ઇન્કમમાં કે મોંઘવારીમાં ફરક પડ્યો કરી? થોડો ઘણો તો ફરક રહેવાનો જ ભાઈ, કારણ કે મની સર્ક્યુલેશન જરૂરી છે બરાબર, અને એના લીધે થોડો ભાવમાં વધઘટ તો રહેવાનું, પણ પર્ટિક્યુલર લોકડાઉનના લીધે થોડી મોંઘવારી બધાને નડે, જે લાવી શકતા હોય એ અને જે ના લાવી શકતા હોય એ પણ. પણ ગમે તે રીતે શું છે કે કરાવડાવવાનું છે એટલે લાવવું તો પડશે. શું નામ સર આપણું? નિલેશભાઈ શેઠ. વ્રત ચાલુ થાય છે વડોદરામાં, જૂનામાં અને સારામાં સારી ટ્રાફિકની દુકાન આપણી ધરાવે છે ના, શું કહેશો? આ વખતે કોરોના મહામારીમાં ગરાજીમાં ઘણી ઇફેક્ટ છે, મોંઘવારી છે એટલે વર્ષ બહુ ફરક પડે છે, મોંઘું ઘણું છે. ગરાકો 500 ગ્રામની જગ્યાએ 100 ગ્રામ લે છે એટલે ગરાકોને તકલીફ પડે છે. નાની છોકરીઓને ઉપવાસ કરાવવાના તકલીફવાળું કામ છે. ગરાકી પણ આ વખતે ઘણી ઓછી છે. કઈ કઈ નવી વેરાયટી બાળકીઓ માટે? બાળકીઓ માટે જેલી ચોકલેટો નવી છે, બિસ્કીટો છે, ઘણી બધી આઈટમો, ચોકલેટો છે, બદામની ચોકલેટ આવે, ફ્રૂટ આવે છે ફ્રેશ, કીવી, પાઇનેપલ, મોસંબી, એપ્રિકોટ એ બધું આવે. નવી વેરાયટીમાં ઘણી બધી વેરાયટી છે. કાજુ, બદામ અને પિસ્તાનું પહેલાં સૌથી વધારે ઉપાડતો અમને ઉપાડ છે કે થોડું ઓછો છે? ના, ઓછું છે, ઘણું ઓછું. આ કોરોના મહામારી લીધે ઘણો ઉપાડ ઓછો થઈ ગયો છે. શું નામ તમારું? અક્ષય શાહ. આજે તમે શું લેવા આવ્યા છો અને કયું કારણથી લેવા આવ્યા? મારી બેબી ગૌરી વ્રત કરે છે એટલે એના માટે ડ્રાયફ્રૂટ લેવા આવી છું. અને અહીંયા છે ને ઇન્ડિયનમાં નવી નવી વેરાયટી મળે છે ચોકલેટની, અને ફ્રૂટની બી વેરાયટી હોય છે, એટલા માટે એને કેવું કે નવું કંઈક ખાવા મળે અને એ ખાય. બાકી કાજુ નાન તે તો એ ખાઈને રેગ્યુલરમાં બી ખાતી જ હોય છે, પણ અહીંયા સારું મળે છે એટલા માટે હું અહીંયાથી લઈ જઉં છું. અને ઉપવાસમાં કેવું કે ખાય થોડુંક એને અમી રહે એમ. વૈશાલી પટેલ.